યુક્રેન પર હુમલાને લઈને લોકોમાં ભયનો માહોલ હજુ પણ છે અને ખાર્કિવમાં રશિયાની સેનાએ હુમલો કર્યો હોવાના સમાચાર. લોકોએ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પણ સહારો લેવો પડ્યો છે અને ગુજરાતીઓ સહિત ભારતીયો પણ સામેલ અને તમામ જીવ બચાવવા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન ખાતે પહોંચી ચૂક્યા છે. આ તમામ પરિસ્થિતિની વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે યુક્રેનના વિદેશ પ્રધાન સાથે પણ વાત કરી છે અને ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા અંગે ચર્ચા પણ થઈ રહી છે. કેન્દ્ર સરકાર પણ અનેક પ્રયત્નો કરી રહ્યા છે અને અનેક ફ્લાઇટ પણ દોડાવવામાં આવી છે. આ તમામની વચ્ચે સરહદી જે માર્ગ છે ત્યાં જીવનું જોખમ વધારે છે અને આ તમામની વચ્ચે જે અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે ત્યાં ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓની સાથે યુક્રેનના જે લોકો છે ત્યાં તેમણે સહારો લેવો પડ્યો એ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે જે પ્રકારે યુક્રેને બે દિવસથી યુદ્ધ જેવી સ્થિતિ ત્યાં ઊભી થઈ છે અને રશિયા એક બાદ એક આક્રમક મોડમાં જોવા મળી રહી છે અને બેલેસ્ટિક મિસાઇલથી જે પ્રકારે હુમલા થઈ રહ્યા છે તેને જોતા યુક્રેનની સ્થિતિ વધુ તંગદિલી ભરેલી જોવા મળી રહી છે.